નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિકુંજ કટેસિયા સર્વોપરી સ્કૂલની યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે છેલ્લા લેક્ચરમાં વાત કરી હતી એ પ્રમાણેમાંથી આગળ વધીએ. કણિત સાત ધોરણ પૂર્ણાંક સંખ્યાઓ ચેપ્ટર એક ભાગ નવ, એમાં સ્વાધ્યાય 1.3. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લે દાખલો 7 જોયો હતો, બરોબર છે વિદ્યાર્થી મિત્રો? હવે એમાંથી આગળ વધીએ અને દાખલા નંબર આવે છે 8. અને દાખલો 8, તો સૌ પ્રથમ એમની રકમ જોઈએ કે એક સિમેન્ટ કંપનીને સફેદ સિમેન્ટની એક ગુણી વેચતા 8 રૂપિયા નફો મળે છે. તો અહીં લખીએ, સફેદ સિમેન્ટની એક ગુણી નો નફો કેટલા રૂપિયા છે? 8 રૂપિયા છે. પછી અને એક ગુણી રાખોડી સિમેન્ટની વેચતા 5 રૂપિયાની ખોટ થાય છે. રાખોડી સિમેન્ટની એક ગુણીની ખોટ કેટલા રૂપિયા જાય છે? 5 રૂપિયા ખોટ જાય છે. તો હવે આપણને પ્રશ્ન પૂછ્યો છે કે એ કરીને કંપનીએ એક મહિનામાં 3000 ગુણ સફેદ સિમેન્ટની અને 5000 ગુણ રાખોડી સિમેન્ટની વેચી છે, તો તે કંપનીને કેટલો નફો કે ખોટ થઈ હશે? હવે આપણને એવું પૂછ્યું છે કે સફેદ સિમેન્ટની ગુણી કેટલી વેચી છે? 3000 વેચી છે. તો એને નફો કેટલો થાય? તો કે 1 ગુણીના 8, તો 3000 ના કેટલા? એટલે સીધો આનો શું કરવું પડે? 3000 ગુણ્યા 8, આ ત્રિરાશી આવે જે એકદમ સામાન્ય કહેવાય, અને એ ત્રિરાશી તમારે ધોરણ નાના ધોરણો એટલે કે 5માં 6માં આવતી હોય. કેવી રીતના ગણી શકાય? ત્રિરાશી જો અહીંયા તમે સામાન્ય કરી દઉં કે આપણે કીધું કે સફેદ સિમેન્ટની એક ગુણીનો નફો, હવે એક ગુણી નો નફો કેટલા રૂપિયા છે? 8. તો એવી કેટલી સફેદ સિમેન્ટની ગુણી વેચે છે? 3000. તો 3000 ગુણી નો નફો કેટલા રૂપિયા? એટલે અહીંયા શું આવે? 3000 ગુણ્યા 8, બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ સામાન્ય ત્રિયા છે, એટલે આપણે અહીંયા સીધો ગુણાકાર કરીએ, કેમ કે દાખલો બહુ લાંબો થઈ જાય, એટલા માટે થઈ આપણે આ સીધી ત્રિયાસી કે સફેદ સિમેન્ટની ગુણી, હવે એનો નફો કેટલો થાય? તો 8 તરીને 24000 રૂપિયા થાય. કેટલા રૂપિયા થયા? 24000 રૂપિયા થયા. હવે એમાં શું કહે છે? 5000 ગુણી રાખોડી સિમેન્ટને, હવે રાખોડી સિમેન્ટની ગુણી કેટલી હતી? તો કે 5000. કેટલા રૂપિયા હતો? 5 રૂપિયા ખોટ જાતી હતી એક ગુણીએ. આવી જ રીતના ત્રિરાશી કરો એટલે 5000 ગુણ્યા 5, તો 25 25 25, એટલે કે 25000 રૂપિયા શું થાય? અને ખોટ જાય. તો હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને એવું પૂછ્યું કે નફો જાય કે ખોટ, તો હવે નફો કેટલો થતો હતો? તો કે 24000 રૂપિયા. ખોટ તો કે 25000 રૂપિયા. તો નફો વધારે કે ખોટ? તો અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે શું વધારે છે, તો કે સફેદ સિમેન્ટની ગુણી ઓછી છે, જ્યારે રાખોડી સિમેન્ટની ગુણી વેચતા એને શું થાય? 25000 રૂપિયા ખોટ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા કણે આપણે એવું કહી શકીએ કે ખોટ વધારે છે અને નફો ઓછો છે. તેથી અહીંયા આપણે એવું કરશી, અહીંયા કણે આમ કહીશું કે સફેદ સિમેન્ટ ગુણી થી થતો નફો
एना करता कोण वधारे छे? ओके, राखोड़ी सीमेंट नी गुणी थी थती खोट, बराबर छे। मतलब क्या अहीं कने एवुं कही शकाय के 24,000 એના કરતા 25,000 મોટા છે। તો વિદ્યાર્થી મિત્રો આપણે છેલ્લે શું કહીશું કે જે વેપારી છે એને શું જાય? ખોટ જાય। તો છેલ્લે આપણે અહીંયા એટલું લખી દઈશું, એમને શું લખી દઈશું કે ખોટ જાય, ખોટ થાય, આટલું ખાલી લખી દઈશું। બરોબર છે વિદ્યાર્થી મિત્રો? એટલે આપણે આ દાખલો પેલો પૂરો। હવે હજી એની અંદર બીજો પ્રશ્ન કહે છે, જો રાખોડી સિમેન્ટની ગુણી 6400 ગુણી વેચાય હોય, બી દાખલો, જો રાખોડી સિમેન્ટની ગુણી 6400 ગુણી વેચાય હોય તો સફેદ સિમેન્ટની કેટલી ગુણી વેચાય તો વેપારીને શું ન થાય? નફો પણ ન થાય અને ખોટ પણ ન જાય। તો હવે આપણે અહીંયા પૂછ્યું કે રાખોડી સિમેન્ટની ગુણી 6400 ગુણીનું વેચાણ કરે છે, મતલબ કે એક ગુણીના 5 રૂપિયા। તો હવે શું કહે છે વિદ્યાર્થી? હવે આનો ગુણાકાર કરો, રાખોડી સિમેન્ટની ગુણી 6400, તો એ વ્યક્તિને એટલે કે વેપારીને કેટલી ગુણી કેવા રંગની? તો કે સફેદ સિમેન્ટની ગુણી વેચે તો જેથી કરીને એને ખોટ પણ ન જાય અને નફો પણ થાય નહીં। તો એના માટે આપણે શું કરવું પડે કે સીધે સીધું આપણે શું કરો કે સફેદ સિમેન્ટની ગુણી 32,000 × 8 કરો, કેમ કે એક ગુણી વેચતા 8 રૂપિયાનો નફો થતો હતો। બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો જોઈએ હવે શું કે છે તિરાશી, 32 આનો ભાગાકાર કરો, 4,000 રૂપિયા આવે, 8 × 32 પાછળના મીંડા એમને મૂકી દેવાના। બરોબર છે વિદ્યાર્થી મિત્રો? એટલે 4,000 ગુણી શું આવે છે જવાબમાં? ગુણી 4,000 ગુણી જ્યારે વેચશે ત્યારે એ વેપારીને શું ન થાય? તો કે ખોટ પણ ન જાય અને નફો પણ જાય નહીં। બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ હતો આપણો દાખલા નંબર 8। હવે એનાથી આગળ વધીએ અને સ્વાધ્યાય 1.3 નો દાખલો 9મો અને છેલ્લો દાખલો, અહીંયાથી આપણો સ્વાધ્યાય 1.3 પૂર્ણ કરીશું। હવે એવું કહે છે કે પૂર્ણાંક સંખ્યા વડે પૂરી સાચું વિધાન બનાવો, પૂર્ણાંક સંખ્યાઓ વડે વિધાન પૂરવાનું છે, −3 × ખાલી જગ્યા −27। તો પૂર્ણાંક સંખ્યા લખવાની છે, હવે અહીંયા ખાલી જગ્યા મૂકી તો 3ને કેટલા વડે ગુણીએ તો 27 થાય। તો એ તો તમને ગુણાકાર તો આવડતો જ હોય સામાન્ય, 3×9=27, એટલે કે તમે વિદ્યાર્થી મિત્રો અહીંયા શું મૂકો છો? 9। તો અહીંયા 9 મૂકી દીધા, બરોબર છે, પરંતુ નિશાનીની સાથે ચેક કરતી રહેવી પડે। હવે તમને ખબર છે કે એક ઓછાની અને એક વત્તાની, એટલે કે એક ઋણ પૂર્ણાંક છે અને એક ધન પૂર્ણાંક છે। તો આપણે પૂર્ણાંક સંખ્યાઓ માટેના જે આપણે નોંધ લખાવી હતી એ નોંધમાં આપણે એવું કહેતા હતા કે એક ઋણ હોય અને એક ધન હોય તો એનો જવાબ કેવો આવે? ઋણ આવે। તો અહીંયા કહે તો વિદ્યાર્થી મિત્રો ધન જવાબ આપેલો છે, તો ધન લેવા માટે શું કરવું? જો બંને પૂર્ણાંકો કેવા હોય, તો કે ઋણ હોય, જો બંને પૂર્ણાંકો ઋણ હોય
तो तेनो जवाब क्यों आवे, धन आवे। तो विद्यार्थी मित्रों तमे ये समझी गया केवा आवे निशानी मा माइनस नौ। तो समझी गया विद्यार्थी मित्रों अहीं आवे माइनस नौ। हवे आवी ज रीतना बाकीनी जे खाली जग्या छे त्रण ए तमारे जाते पूरवानी छे के माइनस आवशे के प्लस आवशे अने कई संख्या आवशे ए तो तमे गुणाकार करी ने पण जाणी सको। अथवा तो एम न खबर पड़े के आ जग्या खाली जग्या में शुं आवशे तो कई नहीं, बराबर ने आली बाजू जे संख्या आपेली छे एने ભાંગી નાખવાના, કઈ સંખ્યા વડે કે બરાબર ની ડાબી બાજુ જે સંખ્યા આપેલી હોય એટલા વડે ભાંગી નાખો, 3 9 27 આવી ગયો જવાબ 9, સીધે સીધું જવાબ આવી જશે, બરોબર છે વિદ્યાર્થી મિત્રો। પછી નિશાનીનું તમને ખબર પડી જાય તો આવી રીતના આ ખાલી જગ્યા પૂરી શકાય છે, બરોબર છે વિદ્યાર્થી મિત્રો। તો અહીંયા કણે આપણે હવે સ્વાધ્યાય 1.3 પૂર્ણ કરીએ છીએ। હવે વિદ્યાર્થી મિત્રો હવે એનાથી આગળ વધીએ તો સ્વાધ્યાય 1.4। હવે સ્વાધ્યાય 1.4 છે એમની શરૂઆત કરતા પહેલા આપણે એના વિશે થોડુંક બેઝિક અભ્યાસ કરી લઈએ જેથી કરીને આપણે સ્વાધ્યાય 1.4 છે એમાં આપણને તકલીફ પડે નહીં, બરોબર છે વિદ્યાર્થી મિત્રો। અને હા, એક વસ્તુ ખાસ કે અત્યાર સુધીમાં આપણે જે સ્વાધ્યાય ચાલી ગયા એનું જે બેઝિક હતું એ તો યાદ રાખવાનું જ, કેમ કે એનું બેઝિક છે એના આગળના સ્વાધ્યાયની અંદર ઉપયોગ થતો જ હોય। તો ખાસ કે આગળના જે બેઝિક આવી ગયા હોય કે ઓછે ઓછે વત્તા આના પહેલાના આપણે જે ઋણ પૂર્ણાંક ધન પૂર્ણાંક વચ્ચેની જે સંખ્યાઓ હતું એના માટે જે આવતું હતું એ યાદ રાખવાનું ખાસ। તો હવે પૂર્ણાંકોનો ભાંગાકાર શું આવે છે વિદ્યાર્થી મિત્રો, પૂર્ણાંકોનો ભાંગાકાર તો વિદ્યાર્થી મિત્રો ગુણાકાર તો આપણે જોઈ ગયા કે બે પૂર્ણાંકોનો ગુણાકાર કરો એટલે જવાબ પૂર્ણાંક સંખ્યા જ આવતી હતી। હવે આપણને એવું એક કહે છે કે કોઈ પણ બે પૂર્ણાંક લ્યો અને એનો ભાંગાકાર કરો, શું કહે છે એનો ભાંગાકાર કરો તો જવાબ શું આવે છે એના માટે ચકાસણી કરીએ। ઉદાહરણ લઈએ, માની લ્યો કે -8 એને ભાંગ્યા -4, ભાંગાકાર કરો એટલે કે આમ થાય -8 ના છેદમાં -4, 4 2 8 ઓછે ઓછે વધતા અને અહીંયા વધતા ખાલી 2 એટલે કે વધતા 2 જવાબ આવ્યો। હવે આને ઉલટાવી નાખીએ એટલે કે અલગ અલગ કરી નાખીએ, -4 ને આગળ લઈ લઈ -8 ને પાછળ જવા દઈએ એટલે કે -4 એને ભાંગ્યા -8, ઓછે ઓછે વધતા તો થઈ ગયું 4 2 8 થાય પણ જવાબ પ્લસ માં જ આવે છે, પરંતુ જવાબ 1/2 આવે છે એટલે કે આમાં અને આમાં ઘણો તફાવત છે વિદ્યાર્થી મિત્રો। તો અહીંયા કણે તમે શું કહી શકો છો કે પૂર્ણાંક સંખ્યાઓ છે એ ભાંગાકાર માટે સંવૃતતા ધરાવતી નથી, શું કહીશું આપણે અહીંયા કણે, પૂર્ણાંક સંખ્યાઓ ભાંગાકાર માટે શું નથી ધરાવતી, સંવૃતતા ધરાવતી નથી। સમજાઈ ગયા વિદ્યાર્થી મિત્રો, તો આ હતી આપણે શેના માટેની પૂર્ણાંક સંખ્યાઓ છે ભાંગાકાર માટે સંવૃતતા ધરાવતી નથી। હવે એનાથી આગળ એક મુદ્દો યાદ રાખી લેવાનો છે આની અંદર સાથે સાથે કે એ ભાંગ્યા 1 કરો એટલે જવાબ એ જ આવે। હવે એ એટલે શું, તો કે એ એટલે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા લઈ શકો છો, પૂર્ણાંક સંખ્યા એટલે ઉદાહરણ આપું, માની લો કે આમ કે -8 એને ભાંગ્યા 1 કરું તો જવાબ શું આવશે, -8 જ આવશે। એવી રીતે બીજું ઉદાહરણ આપું કે 4 લઉં, 4 ભાંગ્યા 1 કરું તો જવાબ શું આવશે, 4 જ આવશે। મતલબ કે અહીંયા જે સંખ્યા હોય એ સંખ્યા જાતે પોતે જ આવે
છે, બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ એક મુદ્દો છે ખાસ યાદ રાખી લેવાનો કે a ભાગ્યા 1 બરાબર a, પણ શરત એવી કે a એટલે કેવી સંખ્યા, પૂર્ણાંક સંખ્યા જ લેવાની. હવે આગળ તો સ્વાધ્યાય 1.4, સ્વાધ્યાય 1.4, દાખલા નંબર 1, નીચે આપેલ દરેકના જવાબ લખો. હવે જવાબ લખવાના છે તો પહેલો દાખલો, બીજો દાખલો, ત્રીજો, ચોથો, જી દાખલો કરાવું છું. જી માઇનસ 31 એને ભાંગ્યા મોટા કૌંસમાં માઇનસ 30 વધતા માઇનસ 1 મોટો કૌંસ પૂર્ણ. તો હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો શું કરીશું, તો સૌપ્રથમ તમારે શું યાદ રાખવાનું, મોટો કૌંસ આપેલો હોય તો સૌપ્રથમ એની અંદર જે વસ્તુ આપેલી હોય એનું સાદુરૂપ આપવાનું. તો સૌપ્રથમ આપણે શું કરીશું, આ બંનેનો સરવાળો, જે આપણને કીધું હોય એ કરવાનું, કે આ બંનેનો શું કરવાનો છે, સરવાળા નિશાન એટલે સરવાળો કરીશું. તો જોઈએ, આ માઇનસ 31 એમને એમ રાખીએ, આ ભાગાકારના ભાગાકાર એમને. હવે આ માઇનસ 30 એમને વધતે ઓછે ઓછા આ એક ના એક એમને, માઇનસ 31 ભાંગ્યા ના ભાંગ્યા એમને. હવે ઓછે ઓછે વધતા એટલે કે થાય સરવાળો, શું થાય સરવાળો, એટલે કે 30 ને 1 31. પરંતુ મેં તમને યાદ રખાયું હતું, શું યાદ રખાયું, કે ભલે નિશાની કેવી હોય માઇનસ ની, એટલે કે ભલે થાય સરવાળો પરંતુ નિશાની કેની મૂકવાની, હંમેશા માઇનસ ની નિશાની અથવા તો મોટા ભાઈ ની નિશાની, એમ પણ યાદ રાખો તો પણ ચાલે. એટલે આવે છે માઇનસ 31. હવે માઇનસ 31 ભાંગ્યા માઇનસ 31 એટલે આને આમ લખી શકાય, અથવા તો માઇનસ 31 એને ભાંગ્યા માઇનસ 31 ભાગાકાર કરો એટલે જવાબ આવે 1. ઓછે ઓછે વધતા તો અહીંયા જવાબ આવશે 1. કેવો? તો કે વધતા 1, બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો આવી રીતના બાકીના એની અંદરના જે દાખલા છે એ પૂર્ણ કરવાના. હવે એમાંનો એક એફ દાખલો છે એ હું કરાવું. જીરો ભાંગ્યા માઇનસ 12, તો આની ખાલી જગ્યામાં શું આવશે, તો આમાં આપણે શું કરીશું, તો કે ઓલું જે રકમ હતી એ ભાંગ્યા 1 બરાબર શું આવતું હતું, એ. પરંતુ એ ક્યારે લાગુ પડે, કેવું હોય, છેદમાં 1 હોય ત્યારે. હવે અહીંયા ગણે જો શું છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા શૂન્ય એને ભાંગ્યા માઇનસ 12 એટલે આમ થાય જીરો ના છેદમાં માઇનસ 12. તો વિદ્યાર્થી મિત્રો જીરો ભાંગ્યા 12 એટલે છેલ્લે જવાબ શું આવે, શૂન્ય આવે, બરોબર છે વિદ્યાર્થી. પરંતુ જો એક યાદ રાખો કે આ ભાંગાકાર 12 ની જગ્યાએ શૂન્ય હોત તો, તો આમ કીધું, જો ઉદાહરણ તરીકે આમ લખી દીધું હોત તમને કે માઇનસ 12 એને ભાંગ્યા શૂન્ય, તો જવાબ શું આવે, આમ માઇનસ 12 ના છેદમાં શૂન્ય. તો આના માટે શું લખવાનું, અવ્યાખ્યાયિત. શું લખશું, અવ્યાખ્યાયિત, જીરો નહીં લખવાનું, શૂન્ય ન થાય, અવ્યાખ્યાયિત, બરોબર છે વિદ્યાર્થી મિત્રો? આવું જનરલી તમારે આવે નહીં, પરંતુ છેદમાં શૂન્ય હોય, ઉપર કોઈ સંખ્યા હોય એટલે અવ્યાખ્યાય. આ તો આવ્યું એટલે આપી દીધું, બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો આવી રીતના આપણે ચર્ચા કરી, બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો આપણે આટલે અહીંયા સુધી રાખીએ, અને આની અંદર જે મેં તમને આના દાખલા આપેલા એ અને સ્વાધ્યાય 1.3 ના દાખલા 9 ની જે 3 ખાલી જગ્યા હતી એ
એ દરેક વિદ્યાર્થીએ લેસન પૂર્ણ કરવાનું છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? અસ્તુ.